આણંદ જિલ્લામાં તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી આયુષ્યમાન ભ અભિયાન શરૂ થશે કાર્યક્રમ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ગાંધીનગરથી શરૂઆત કરવામાં આવી હતી ટાઉન ટાઉનહોલ ખાતેથી કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન આણંદ આરોગ્ય અધિકારી ડોક્ટર આરબી કાપડિયા મોટી સંખ્યામાં આવેલ ભાઈઓ બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું અભિયાન દરમિયાન આરોગ્યલક્ષી યોજનાઓથી લોકોને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો યોજાશે આયુષ્યમાન કાર્ડ આભા આઈડી કેમ્પ રક્તદાન કેમ્પ અંગદાન અંગેની પ્રતિજ્ઞા બિન સંચારી રોગોનો કેમ્પ ટીબી મુક્ત પંચાયત ગ્રામસભા જેવા કાર્યક્રમો ત્રણ તબક્કામાં સમગ્ર જિલ્લામાં યોજાશે આજનો કાર્યક્રમ આયુષ્યમાન ભવનનો છે દિલ્હી કક્ષાએથી આખા દેશની અંદર આજે આયુષ્યમાન ભવનનું રાષ્ટ્રપતિ દ્વારા આજે એનું ઉદ્ઘાટન થવાનું છે આ ઉદ્ઘાટન નિમિત્તે આયુષ્યમાન ભવન નિમિત્તે પીએમ જય મહાકાર્ડ જે આપણા વંચિત લોકો છે જે બાકી લોકો છે તમામનું સો ટકા પીએમ જય મહાકાર્ડ કાઢવાના છે ટીબી લેપ્રસી ચેપી રોગોનું નિદાન અને સારવાર કરવાનું છે સાથે સાથે ગ્રામ અને મેડિકલ કોલેજ સુધી આરોગ્યના મેળા કરવાના છે અને આખા આણંદ જિલ્લાની અંદર બીજી ઓક્ટોબરે ગ્રામ્ય લેવલે ગ્રામ સભાઓ કરી અને આયુષ્યમાન ગ્રામ કરવાના છે બીજેપી સંચાલિત તાપી જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી જિલ્લા બીજેપી પ્રભારી વ્યારાના ધારાસભ્ય સહિતના હોદ્દેદારોની આગેવાનીમાં કરાઈ હતી જેમાં પ્રદેશ કાર્યાલયમાંથી આવેલ મેન્ડેટને પંચ